बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरे कृष्ण महाराज की। श्री घनश्याम महाराज की। मंदिर में प्रगट विराजमान पीयूड़ा घनश्याम महाराज, दिव्य रूपे सभा में रहेला प्राण प्यारा पूज्य गुरुजी, वंदनीय संतो, वाला भक्तों ने जय श्री स्वामीनारायण। युवा सभा में ताली केवी पड़ती होय, युवा सभा में जय केवी बोलाती होय, बधाने जय स्वामीनारायण। श्रीजी स्वामी बात करे ने 50% थयो। वाला भक्तो, पूज्यपाद गुरुजी नुं मिशन छे, मने मळ्या जे महाराज ते सामेवाळा जीवने मारे आपवा छे। मोटा पुरुषो आ पृथ्वी ऊपर आवे छे, अपार दाखड़ो करे छे, दिवस अने रात जोया विना दाखड़ो करे छे। देह के शरीर की चिंता छोड़ीने दाखड़ो करे छे, एनी पाछळ केवल ने केवल एक ज कारण छे, एकाद जीवने पण महाराज जेवा छेवा ओळखाई जाय। एक जीव पण भगवान ने ओळखे तो एक आखू ब्रह्मांड उगार्यानुं पुण्य श्रीजी महाराजना मते छे। महाराजे पोताना हाथे प्रसादीना पत्रों लख्या छे, ए पत्रों में महाराजे लख्यू छे, हमारा यह अवतार जीव को ब्रह्मरूप करने के वास्ते है। जीव ने ब्रह्मरूप करवा माटे आपणे जाणीए छे, जगत में अनेक स्कूलों छे, अनेक कॉलेजों छे, अनेक शिक्षण संस्थाओं छे, पण एमां ब्रह्मरूप करी सके एवी कोई संस्था खरी? डॉक्टर बनवानी स्कूल छे, एंजीनियर बनवानी स्कूल छे, एडवोकेट बनवानी स्कूल छे, जस्टिस बनवानी स्कूल छे, आ दुनियानी तमाम अपेक्षित हुनर शीखवाड़े एवी शालाओ छे, पण खरेखर आत्मा ब्रह्मरूप बने, एकांतिक बने, जेनु जीवन आ जळहळता प्रकाश जेवू तेजस्वी होय, अनेक लोकोने प्रेरणा आपे एवू बने, एवू कार्य आ ब्रह्मांडमां एमां पण आ कळियुगमां क्यांय थतुं ज नथी। महाराजे ए कार्यनी शरूआत करी, निमित्त पोताना साधुओने बनाव्या, अने आपणे भाग्यशाळी કે એવા મહારાજને પામેલા મળેલા વરેલા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સમર્થ સદગુરુ સંત મળ્યા કે આપણે આવી સત્સંગ સભાઓ કરી શકીએ છીએ। બરાબર, યુવાનો ભક્તોનો આગ્રહ હતો કે સ્વામી આપણી યુવા સભા શરૂ થાય તો સારું। ઘણી વખત વાત આવી, આપણા મંદિરમાં ઉત્સવો, સમયાવો, વિધવિધ આયોજનો સતત આપણે ચાલુ હોય, એમાં જાજી સેવા યુવાનોની હોય, જાજી સેવા, રસોડામાં સેવાની જરૂર પડે યુવાનો હોય, શણગારમાં જરૂર પડે યુવાનો હોય, ટ્રાન્સપોર્ટેશનમાં જરૂર પડે યુવાનો હોય, તેમ છતાં પૂજ્ય નિષ્કામ સ્વામીએ આ સભા શરૂ કરી। સ્વામીને આપણે તાળીઓથી વધાવીએ। પણ યુવાનો, તમે પણ નક્કી કરો, સાગર ગ્રંથમાં હમણાં 3 વાર વાત આવી, એક હાથે તાળી ક્યારેય પડતી નથી। મહારાજ કહે, લુહાર ગમે એટલો સારો હોય પણ લોઢું સારું ન હોય ને તો તલવાર સારી ન બને। તલવાર સારી બનાવવા માટે લુહાર પણ સારો જોઈએ અને લોઢું પણ સારી કોટીનું જોઈએ। સારી કક્ષાનું લોઢું હોય, સારો લુહાર હોય, એમાંથી તલવાર એવી જોરદાર તૈયાર થાય
દરબારોને વાત કરે છે એટલે એવું દ્રષ્ટાંત આપ્યું, દરબારો સમજી શકે એવું દ્રષ્ટાંત. કારણ કે દરબારોને કામ કોની જોડે લેવાનું દરરોજ? તલવાર જોડે. તમને તલવારમાં ખબર પડે નહીં જલ્દી કે આપણું એ કામ નથી, પણ લોઢું સારું હોય, લુહાર સારો હોય તો જ એમાંથી સારી તલવાર બને. એમ સંતનો દાખલો અતિશય હોય, પણ સામે તમારા જેવા ભક્તોનો દાખલો પણ જો અતિશય થાય તો એ ક્રિયામાં ભગવાન ભળે ભળે ને ભળે. આપણે એ કરવાનું છે. આજે દરેક યુવા સભાનો આપણે વિષય નક્કી કરી દીધો છે એડવાન્સમાં જ. ગઈ સભામાં પ્રથમનું વચનામૃત 70મું એક વિષય ભોગવવાની હા પાડે છે, એક વિષય ભોગવવાની ના પાડે છે. ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું એવું છે, એક એક શબ્દમાં, એક એક શાસ્ત્રમાં, એક એક ચરિત્રમાં, એક એક ક્રિયામાં દેખાય, એક એક જગ્યાએ દેખાય. તો આજની વાત છે પ્રકરણ 2, વાત નંબર 19મી. આપણે આ વાત વાંચીશું. સદગુરુ ગુણાત્યાનંદ સ્વામીની આ વાત આપણે એક્ઝામના સિલેબસમાં પણ રાખી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે બીજે જીવ ક્યાંય અટકતો નથી અને મહારાજને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. પછી રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, મહારાજના ચરિત્ર દીઠા સાંભળ્યા હોય તો એ કહેતા લખતા અટકે છે કેમ? પછી સ્વામી બોલ્યા છે, એક ઘોડાનો સ્વપ્નમાં પગ ભાંગ્યો, તે જ્યારે જાગ્યો ત્યારે પગ તોડીને ઊભો રહે પણ પગ માંડે નહીં. પછી વૈદ્યને દેખાડ્યો ત્યારે વૈદ્ય કહ્યું છે, આ ઘોડાનો પગ ભાંગ્યો નથી, તે કંઈ માંદો થયો નથી, એને તો સ્વપ્ન થયું છે, તે પગ તોડીને ઊભો છે. ત્યારે પૂછ્યું છે, એનું કેમ કરવું? ત્યારે તેણે કહ્યું છે, બસે ઘોડા સાબદા કરો અને તોપોના અને બંદૂકોના ભડાકા કરવા માંડો એટલે ચમકશે, ત્યારે સ્વપ્ન થયું છે તે મૂકી દેશે, તેમ એને શાસ્ત્રના શબ્દની ભ્રાંતિ પડી છે. તે આમને આમ નિરંતર ધડાકા અને પડકારા કરશું તો મૂકી દેશે. એટલી વાત કરી પછી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂકીને બોલ્યા, કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, કેટલાક તો આ ફૂલ સુધી પૂગે છે, પણ આ ત્રીજું ફૂલ, આ ફૂલ સુધી તો કોઈ પૂગતા નથી. એમ મર્મમાં વાત કરી પછી સ્વામીએ ત્રીજું ફૂલ હતું તે અચિંત્યાનંદ બ્રહ્મચારીને દીધું. પછી રઘુવીરજી મહારાજે કહ્યું છે, સ્વામી પારસાવ્યા કે, એટલે પારસી કરીને ઈશારતથી સમજાવ્યા કે, એમ કહીને જમવા પધાર્યા. વાત નંબર 19મી પૂરી થઈ. સ્વામીએ કહ્યું, ભગવાનને પુરુષોત્તમ કહેવા જાણવા ત્યાં જ જીવ અટકે છે. આ દુનિયાની બધી વસ્તુ એમાં કોઈને કેવું નથી પડતું. ગુણાત્યાનંદ સ્વામી કે, ખાવામાં ક્યારે કોઈને ગુરુ કરવા નથી પડતા. બોલો કેવું સ્વામી સચોટ, એમાં ક્યારે ક્લાસ ચાલુ કર્યો ખાવા, હાઉ ટુ ઈટિંગ? બાળક જન્મે, ભૂખ લાગતી થાય ત્યારથી એને ખબર છે ખોરાક ક્યાંથી મળવાનો છે. ઊંઘવામાં કોઈ દી સ્વામી કે કોઈને ગુરુ કરવા નથી પડતા, પડે છે? ક્યાં જીવ અટકે છે? પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે, ભગવાનને જાણવામાં જીવ અટકે છે, ભગવાન જેવા છે એવા ઓળખવામાં અટકે છે, ભગવાન જેવા છે એવા બીજાને ઓળખાવવામાં અટકે છે. બહુ મોટી ગાફલાઈ છે. ભગવાનને જ્યારે જીવ જાણી લે છે ને, આપણે આ બધી મહેનત જે કરીએ છીએ ને, આ જેટલી આપણી મહેનત છે, ઉત્સવો છે, સમયા છે, આ બધાની પાછળ મુખ્ય લક્ષ્ય એટલું છે, મહારાજને ઓળખવાના છે, એનું સર્વોપરીપણું અનુભવવાનું છે. નર્મદાના કિનારે શ્રીજી મહારાજ બેઠા છે. મહારાજે માથે ઓઢી લીધું છે, આંખ બંધ કરીને ધ્યાન કરે છે. અને એ સમયે સંતોએ થાળ તૈયાર કર્યો,
મુક્તાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી તમે મહારાજને પ્રાર્થના કરો તો મહારાજ જમવા પધારે. એટલે મુક્તાનંદ સ્વામી ગયા, મહારાજને કહ્યું કે મહારાજ થાળ તૈયાર છે, જમવા પધારો. મહારાજે કહ્યું કે સ્વામી તમે કહો એમ અમે કરીએ કે અમે કહીએ એમ તમે કરશો? અરે મહારાજ, એમાં કંઈ પૂછવાનું હોય? આપ આજ્ઞા કરો એમ જ અમારે કરવાનું છે. સ્વામી તો અમારે અત્યારે જમવું નથી, એક વાત કરવી છે. સારું મહારાજ, કરો. બધા સંતોને બોલાવો. સેવામાં રોકાયેલા બધા સંતો વાત સાંભળવા આવી ગયા. નર્મદાની રેતીમાં બેઠા બેઠા મહારાજે વાત કરી. મહારાજ કે 54 કોટી યોજવની આ પૃથ્વી છે, પૃથ્વી કરતાં 10 ગણું જળ છે, જળ કરતાં 10 ગણું તેજ છે, તેજ કરતાં 10 ગણો વાયુ છે, વાયુ કરતાં 10 ગણું આકાશ છે, આકાશ કરતાં અનંત ગણો મહતત્વ છે, મહતત્વ કરતાં અનંત ગણું પ્રકૃતિ છે, અહંકાર છે, અહંકાર કરતાં 10 ગણું અનંત ગણું પ્રકૃતિ છે, પ્રકૃતિ કરતાં અનંત ગણા મહાન અક્ષર પુરુષ છે, અને એ અક્ષર પુરુષ કરતાં પણ અનંત ગણા પર પુરુષોત્તમ નારાયણ છે. એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ કેવળ અષ્ટ આવરણથી પર જે અક્ષર મુક્ત છે એને જ છે. મહારાજ વાત કરે છે ત્યાં વચ્ચે મુક્તાનંદ સ્વામી બોલ્યા, પણ મહારાજ એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ એનો સંબંધ આ લોકમાં અમને હોય તો. ત્યારે શ્રીજી મહારાજ હસ્યા, સ્વામી બસ અમારે એ જ સમજાવવું છે. એ પુરુષોત્તમ નારાયણનો સંબંધ કોને છે? આપણને છે. કોને છે? આપણને છે. આ દુનિયાના ચીલા ચાલુ માણસ, કોઈ મોટા નેતા, કોઈ મોટા ફેમસ માણસ એકાદ વાર મળી જાય, એની સાથે ફોટો લીધો હોય, માણસને પારો ચડી જાય, ખબર છે? ઇન્ડિયાની સત્ય ઘટના, માઇકલ જેક્સન બોમ્બે આવે, બોમ્બેના મેયર લેવા ગયા એને, બોમ્બેના મેયર પહેલી વાર એને એરપોર્ટ લેવા ગયા, સ્વાગત કર્યું એનું, એને મળ્યા. બોમ્બેના મેયરને એટલો બધો કેફ ચડી ગયો, એટલો બધો કેફ ચડી ગયો. કહેવાય છે કે કોઈ પણ જગ્યાએ પ્રવચન કરે તો સૌથી પહેલાં આ વાતથી શરૂ કરે. બોલો, આ દુનિયાના એક એવા તુચ્છ માણસ છે, એમાં ક્યાં ઐશ્વર્ય છે, એમાં ક્યાં દૈવત છે, પણ તેમ છતાં એનો કેફ લોકોને ચડી જાય છે, એનો સંબંધ થયો એને. થયો કે નહીં? અરે ગુણાત્યાનંદ સ્વામીની કેવી વાત! સ્વામી કહે કે કોઈકને વડોદરાનો ચાંદલો આવે તો કેટલો આનંદ થાય. એ સમયમાં વડોદરા શહેર બહુ સુખી હતું. અત્યારની ભાષામાં કહેવાય તો અમેરિકાનો ચાંદલો કોઈને આવે, ગરીબ ઘર હોય, આખું ગામ ગરીબ હોય, કુટુંબ આખું ગરીબ હોય, અને એવા ગરીબીમાં રહેનારા કોઈ પરિવારની વ્યક્તિને, સ્ત્રીને ચાંદલો એટલે તેડું માગવું અમેરિકાથી આવે તો પરિવારમાં, ગામમાં, કુટુંબમાં એટલો બધો લોકોને આનંદ થાય, વાત જ ના પૂછો, કેફ ચડી જાય. બધાને એમ હોય કે આની પાછળ આ જન્મે નહીં તો બીજા જન્મે વાસના એ કરીને પણ અમેરિકા પહોંચીશું. આ જગતનું એવું લાડવું છે, આ જગત એવું. વચનામૃતમાં મહારાજ કહે જગતનો સંબંધ કેવો છે, તો મહારાજ કે થોરના ઝાડ જેવો છે. થોરને કાપી નાખો ને, કાપ્યા પછી આમ ગમે ત્યાં ડાળખું નાખો ને ત્યાં પાછું ફૂટે, એમાંથી કાપો ને એને પાછું નાખો ને તો ત્યાં ફૂટે. અને સત્સંગનો સંબંધ કેવો છે? આંબાના ઝાડ જેવો, એકવાર કાપો અને પછી ગમે ત્યાં નાખો એ ફરી ન ઉગે. એમ જગત કેવું છે? થોરના ઝાડ જેવું છે, એ છૂટતું જ નથી. એકવાર કાપી નાખો તો પણ પાછું બીજે જગ્યાએ ચોટે, ત્યાંથી કાપો તો પાછું હાવ નક્કી કરી નાખે હવે તો લોયાધામમાં જઈને જ બેસી જવું છે, લોયાધામના દરવાજા સુધી આવી જાય, પણ પાછું ફૂટે છે કે નહીં? આ બધો દાખલો કથા વાર્તા છે, સેવા છે, સમયા છે, ઉત્સવો છે,
જ્ઞાન છે, ધ્યાનની ચર્ચા છે, ભક્તિ છે, તપ છે, ત્યાગ છે, આ બધું કરીને મહારાજને ઓળખવાના છે. પહેલી વાત, મહારાજને ઓળખવાના છે. સર્વોપરી છે, કરતા હર્તા છે આપણે બોલીએ છીએ, પણ એ સમય આવે ને ત્યારે અનુભવવું ને. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું, સર્વ કરતાપણું સમય આવે ત્યારે એનું અનુસંધાન રાખવું ને. કેવા હરિભક્તો થયા, ગોઠીબ ગામના કડવા ભગત. કડવા ભગત એનું નામ શાસ્ત્રમાં કડવા ભગત, પણ આપણા નંદ સંતો ગ્રંથોમાં લખે કે એના જેવો મીઠો આ સત્સંગના બાગમાં માણ કોઈ હરિભગત થયો હશે. મૃત્યુના સમયે ગરીબ હતા, ને આમે તમે જાણો છો ગરીબ હોય એમાં પછી વૃદ્ધ હોય, એટલે એનો પરિવાર પણ એનો સાથ છોડી દે, એવી કફોડી હાલત થઈ. શરીરમાં અસાધ્ય રોગ છે, કોઈની સાર સંભાળ લેનાર નથી, પીડા એટલી અસહ્ય વધી ગઈ છે, પણ એક વાર કડવા ભગતે ભગવાનને એટલી પણ પ્રાર્થના નથી કરી કે મહારાજ તમે સારું કરો. મહારાજને ચિંતા થઈ, મહારાજે દર્શન દીધા, મહારાજે દર્શન આપીને કહ્યું કડવા અમે કેટલા સમયથી રાહ જોતા હતા, તો એક વાર અમને એમ પ્રાર્થના કર, એક વાર હે મહારાજ મને સારું કરી દો, તો અમે તૈયાર હતા તને સારું કરવા માટે. તે એકવાર પ્રાર્થના ન કરી, અને ત્યારે કડવા ભગતે હસતા હસતા એ મૃત્યુની પથારીમાં હતા એણે કહ્યું મહારાજ મને તો ખબર છે મહારાજ તમે જે કરો છો એ સારું જ કરો છો, તમે જ કરતા છો, તમે જ સર્વોપરી છો, તમારો કોઈ માલિક છે જ નહીં, અમારી વિનંતી કેટલી કામ લાગશે, અમારી અરજી શું કરી શકશે, અંતે તો તમારી મરજી જ છે. જો મહારાજને ઓળખ્યા છે, મહારાજને જાણ્યા છે, ગમે તેવી પરિસ્થિતિ આવે, આપણે તો થોડી થોડી વાતમાં થોડો તાવ આવે, થોડી બીમારી થાય, થોડું સુખ દુઃખ આવે, થોડું મનનું ધાર્યું થાય કે ન થાય, ક્યારેક સુખ મળે, ક્યારેક અતિ સુખ મળે, ક્યારેક દુઃખ મળે, ક્યારેક અતિ દુઃખ મળે, આ બધા વિષમ સંજોગો છે. ક્યારેક જોબ જતી રહી, બીજું ઘણું બધું જતું રહે છે, તમે જાણો છો હવે તો બરાબર, કળિયુગમાં તો ઠેકાણું નથી. ગુણાતાનંદ સ્વામી કહે છે કે જીવ બધું કરી શકે છે, પણ પુરુષોત્તમને પુરુષોત્તમ જાણવા, સર્વોપરી જાણવા, ત્યાં જીવ અટકે છે. મહારાજ પ્રગટ છે એ સમયમાં, શ્રીજી મહારાજનું ભગવાનપણું, પ્રગટપણું જેણે જોયું છે, એવા જીવ પણ ભગવાનનું પ્રગટપણું નથી સ્વીકારી શક્યા. નિર્વિકલ્પાનંદ સ્વામી તમે જાણો છો, ગામડે ગામડે ફરતા દીનાનાથ ભટ્ટને, બુવાના કાનદાસ પટેલને સત્સંગ કરાવ્યો, પ્રતિજ્ઞા કરાવી, કેવી, સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી છે, અવતાર ના અવતારી છે, સામેનો માણસ પૂછે તો ખરું શું પુરાવો, શું પ્રમાણ, અને નિર્વિકલ્પાનંદ સ્વામી જેવા પ્રકાંડ પંડિત એમ કહે, એમાં પુરાવો બીજો શું આપું, મારા જેવો સાધુ એમ કહે છે, આખું બ્રહ્માંડ ભાંગે અને એમાં જેટલી ગાયો મરે એ બધું પાપ મને લાગે. આવી રીતે સત્સંગ કરાવેલો, પણ તેમ છતાં પુરુષોત્તમ નારાયણને ઓળખવામાં કોઈ કચાશ હતી, તો જેણે સત્સંગ કરાવ્યો હતો એ પાછો સત્સંગ તોડાવવા નીકળ્યા, નીકળ્યા કે ના નીકળ્યા. પુરુષોત્તમને પુરુષોત્તમ કહેવા તેમાં અટકે છે. શ્રીજી મહારાજ સભામાં બેઠા છે, ચર્ચા નીકળી સત્સંગી જીવન વિશે, એમાં નિત્યાનંદ સ્વામી બોલ્યા, નહીં નહીં મહારાજ તો અવતાર જેવા નહીં, અનંત અવતારના અવતારી છે. ઘણા બધા સંતો મહારાજના સમયના એ તો મુક્તો હતા, આપણને શીખવાડવાને માટે, આપણને શીખવાડવાને માટે એ તો મહામુક્તો હતા, અનાદિ સ્થિતિવાળા હતા, અક્ષરધામમાંથી જ આવેલા હતા. પણ એક સ્ટેજ પર ડ્રામા કરવું હોય તો એકને આપણે રાજા પણ બનાવવો પડે ને, એકને બોલો. ઘણીવાર શું બને, બહુ સમૃદ્ધ હોય બરાબર એ ભિખારી બને, અને બહુ બિચારો ગરીબ હોય એ શું બને, નાટકમાં આવું ઘણીવાર આપણે જોઈએ છીએ.
આપણે નાટક કરીએ, એક ડૉક્ટર અને દર્દી હોય તો ઘણીવાર ડૉક્ટર હોય એ દર્દી બની જાય, દર્દી હોય એ નાટકમાં ઓવળું થાય. આ તો અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ એક ડ્રામા લઈને આવ્યા છે. નિત્યાનંદ સ્વામીએ કહ્યું અવતારના અવતારી છે, પણ એ સમયના બધા સંતો પણ મહારાજનું અવતારીપણું ગાઈ ન શક્યા. મહારાજ તો અવતાર જેવા છે. શાસ્ત્રાર્થ થયો, શ્રીજી મહારાજ સામે પક્ષમાં જતા રહ્યા. મહારાજ કે ના ના, અમે તો અવતાર જેવા જ છીએ ને. એક બાજુ નિત્યાનંદ સ્વામી એકલા, મહારાજે સ્વામીને વિમુખ કર્યા. મહારાજે સ્વામીને વિમુખ કર્યા, ગાડામાં બેસાડીને સત્સંગથી દૂર મોકલી દીધા. સત્સંગને છોડીને સ્વામી જવા તૈયાર થયા, પણ નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે તો સર્વોપરી છો, છો ને છો, એ મારા નિશ્ચયમાં કોઈ ડગમગાટ ન થાય. 7 દિવસ પછી શ્રીજી મહારાજે પાછા સ્વામીને બોલાવ્યા. મહારાજ રાજી થયા, સ્વામીને ભેટી પડ્યા. ભરી સભામાં મહારાજે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે અમારું સર્વોપરીપણું કેવી રીતે જાણો છો, અમારો નિશ્ચય કેમ કરીને તમે કર્યો છે? નિત્યાનંદ સ્વામીએ ભરી સભામાં વાત કરી. કોઈને યાદ છે? યાદ છે? નિત્યાનંદ સ્વામી એમ બોલ્યા કે મહારાજ આ તો તમે ઐશ્વર્ય દેખાડો છો, અત્યારે તમે ઐશ્વર્ય દેખાડો છો, ધર્મ પાળો છો ને પળાવો છો, પણ કદાચ તમે રોડ ઉપર રખડતા હો, ભીખ માગતા હો, બે ચાર ટાબરિયા છોકરા હોય એ પણ રખડતા હોય, અને આવી રીતે તમે રોડ ઉપર ભીખ માગતા હો, રખડતા હોય, આટલું મનુષ્ય ચરિત્ર કરો તો પણ આજે મારા હૃદયમાં જેવો નિશ્ચય છે, મારો નિશ્ચય એવો ને એવો રહે, આવો દ્રઢ મેં નિશ્ચય કર્યો છે. વિચારો તમે. સુખમાં, સાનુકૂળતામાં, સગવડમાં, સુવિધામાં તો બધું ટકે, પરીક્ષા ક્યાં થાય? બોલો તો ખરા. દુઃખમાં થાય, પ્રતિકૂળતામાં થાય. સાનુકૂળતામાં પરીક્ષા હોય? પ્રતિકૂળતામાં પરીક્ષા છે. પુરુષોત્તમને પુરુષોત્તમ કહેવા તેમાં જીવ અટકે છે. રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, પણ સ્વામી ભગવાનના ચરિત્ર જોયા હોય, ઐશ્વર્ય જોયા હોય, અનુભવ કર્યો હોય, અને મહારાજનું સર્વોપરીપણું તો ખુલ્લું હતું. ભગવાનના જે મોટા પુરુષો થયા એનો પ્રગટ ભાવ, એનું સાધુતા, એના દિવ્ય ચરિત્ર એ પણ ખુલ્લા હતા. મહારાજે આ સત્સંગને પ્રગટ સત્સંગ રાખ્યો છે, એટલે ઓપન સત્સંગ રાખ્યો છે. તમે કોઈ પણ સમયે સંત નિવાસમાં આવી શકો છો, ત્યાં કોઈ જગ્યાએ રિસ્ટ્રિક્શન નથી, છે, કોઈ પણ રૂમમાં આવી શકો છો. આ પ્રગટ મહારાજે રાખ્યું છે. એક જ ગ્રંથ મહારાજે લખ્યો, એ ગ્રંથમાં સાધુનાય ધર્મ લખ્યા, ગૃહસ્થનાય ધર્મ લખ્યા, બહેનોના ધર્મ લખ્યા, આચાર્યના ધર્મ એમાં લખ્યા. કેમ? મહારાજ ઈચ્છતા હતા. અત્યારે એક બહુ સરસ નાની વાત કોઈ લેખકની લખેલી, જીવન પારદર્શક હોય, જીવન પારદર્શક હોય તો પ્રભુ પથદર્શક બને. આપણું જીવન જેટલું ટ્રાન્સપરન્ટ હોય, સાધુના 6 લક્ષણ, ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય સંત, એના 6 લક્ષણમાં એક લક્ષણ મહારાજે એવું કહ્યું, એ જેવો અંદર હોય એવો બહાર હોય, જેવો બહાર હોય એવો અંદર હોય. આટલું મહારાજે પ્રગટપણું રાખ્યું, ઐશ્વર્યો બતાવ્યા, ચરિત્રો કર્યા. તો પણ રઘુવીરજી મહારાજનો પ્રશ્ન એ છે, સાંભળ્યા હોય, દીઠા હોય, અનુભવ્યા હોય, તો પણ લખતા, બોલતા, કહેતા જીવ કેમ અટકતો હશે? ત્યારે સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. પણ આ સ્વામીની વાત છે ને પ્રેરક છે. ગુણાત્યાનંદ સ્વામી કથા વાર્તા કરતા અને રઘુવીરજી મહારાજ પણ કથા સાંભળતા, જે સંપ્રદાયના આચાર્ય હતા, એમ કહી શકાય શ્રીજી મહારાજ જેવા તમામ સદગુણ જેમાં ઉતરી આવ્યા હતા, એવા આચાર્ય હોવા છતાં પણ સાધુનો આવી રીતે સમાગમ કરતા, એ અરસપરસનો પ્રતિભાવ જે હતો ને, આચાર્યશ્રીને સંતોમાં ભાવ, સંતોને આચાર્યશ્રીમાં ભાવ, અને એનાથી આ સત્સંગ જે રૂડો ને ઉજળો હતો ને, આ સત્સંગની શોભા હતી, એ આ સત્સંગની સૌથી મોટી સમૃદ્ધિ હતી. સત્સંગ મેં અબ આયે હે જેતે સંત હરિજન ભાઈઓ જેતે. રઘુવીરજી મહારાજે પ્રશ્ન પૂછ્યો અને ઉત્તર કોણ આપે છે?
જવાબ તો આપો થોડો. ગુણાત્યાનંદ સ્વામી એમ કહે છે કે ઘોડાનો પગ સ્વપ્નમાં ભાંગ્યો અને ઘોડો પગ નીચે મૂકે નહીં, ઊંચો જ રાખે. વૈદ્ય પાસે લઈ ગયા. વૈદ્યએ જોઈ લીધું બરાબર, આનો પગ ભાંગ્યો નથી, આ માંદો થયો નથી, આને કંઈ પીડા થઈ નથી. એને ખબર પડી ગઈ આ તો માનસિક છે. કેવું છે? આ તો આ માનસિક રોગ છે. ખબર પડી ગઈ. અને ઘણા રોગ માનસિક હોય. આપણા નંદ સંતોએ લખ્યું, ઘણા દેહથી માંદા હોય ને ઘણા મનથી માંદા હોય. દેહથી માંદો હોય ને એ સાજો થાય, પણ મનથી માંદો હોય ને એ. તમારા ઘરમાં છોકરાને જ્યારે સ્કૂલે ન જવું હોય ને કંઈ કામ ન કરવું હોય ત્યારે એક રોગ બતાવે. કયો? મને પેટમાં દુખે છે. હવે આ ડોક્ટરો બેઠા છે, બધા રોગ ડાયગ્નાઇઝ થાય, પણ પેટનો રોગ તમે જોયું છે? મા બાપને ખબર પડી જ છે કે આ પેટનું દર્દ નથી. કેનું દર્દ છે? આ મનનું દર્દ છે. ત્યારથી કહેવત પડી, દુખે છે પેટ અને કૂટે છે. આવું જ છે. વૈદ્યને ખબર પડી ગઈ કે આ સ્વપ્નમાં પગ ભાંગેલો છે, આ માનસિક રોગ છે. હવે આ માનસિક રોગ કાઢવો કેમ? ઘોડાને ભૂલાવી દેવું પડશે કે મને સ્વપ્ન આવ્યું હતું. એ ભૂલાય ક્યારે? 200 બંદૂકવાળા તૈયાર કરો, ભડાકા કરાવો, એ અવાજ થશે. ઘોડો તો ચંચળ પ્રાણી છે, ભડકશે અને એવો ભાગશે. એ ધાકમાં ને ધાકમાં, અવાજમાં ને અવાજમાં ઘોડાને સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં પગ ભાંગી ગયો એ ભૂલાઈ જશે. એનો પગ ધરતી ઉપર ચાલવા લાગશે અને એ ઘોડો પણ દોડવા લાગશે. એમ સ્વામી કે આ જીવનો પગ ભાંગી ગયો છે. કઈ બાબતમાં? પુરુષોત્તમને પુરુષોત્તમ કહેવા, ભગવાન કહેવા, સર્વોપરી કહેવા, એમાં. અને ગુણાત્યાનંદ સ્વામીએ ઘણી જગ્યાએ દ્રષ્ટાંત સરસ આપ્યું છે. ગુજરાતના ઘોડા કાઠાળા બહુ, ઊંચા બહુ, દેખાવડા બહુ, એમ લાગે હમણાં આખો દરિયો કૂદી જશે. પણ જ્યાં પાણીનો મોટો ધોરિયો દેખાય ને તો પણ, આવું કીધું સ્વામી, જ્યાં પાણીનો ધોરિયો દેખાય ત્યાં અટકી જાય, ઊભા રહી જાય, તો દેખાવ શું કામનો? ઘોડાને ગમે એટલા ચણા ખવરાવ્યા હોય અને દશેરાનો દિવસ આવે ત્યારે જ શું થાય બોલો? ચણા ખવરાવવાનો અર્થ શું છે? આખું વર્ષ ચણા ખવરાવે એટલા માટે ભાઈ દશેરાના દિવસે બે ચાબુક વાગે તો એ ઘોડો દોડે રમરમાવી, પાછો ન પડે. એમ ઘણી વખત આપણે આ દુનિયાના બધા કામ કરતા હોઈએ, સત્સંગમાં પણ દોડધામ ખૂબ કરતા હોઈએ, પણ શ્રીજી મહારાજને જેમ છે એમ જાણવા એમાં આપણે કાચા હોઈએ છીએ. અને મહારાજને જાણ્યા નથી, ભગવાનના સાધુને જાણ્યા નથી. ગુણાત્યાનંદ સ્વામી કે ભગવાનને ઓળખવા, સાધુને ઓળખવા, દેહ અને આત્માની વ્યક્તિ ચોખ્ખી કરવી, સારા વિષયમાંથી રાગ ટાળવો, આ ચાર ઘાટી છે. શું છે? તમે રોડ ઉપર ગાડી રમ રમાવીને જવા દેતા હો, આંખ બંધ કરીને, લખોટી જેવો રોડ હોય બરાબર, અને એમાં તમને દેખાય ને મોટું બમ્પર આવે તો શું થાય? વિચાર તો કરો, શું થાય? ત્યારે માથું અડ્યું છે ઉપર. અમેરિકાની ગાડી તો ઊંચી એટલે બહુ વાંધો ના આવે, જોકે અમારું તો અહીં અમેરિકામાં અડી ગયું છે એકવાર. સંતો માથે રૂમાલ પહેર્યા તો બચી ગયા, જેને નહોતા પહેર્યા અનુભવ છે હજી. આપણે બધી જગ્યાએ દોડીએ છીએ. ક્યાં ક્યાં દોડીએ છીએ? જગતના વ્યવહારમાં દોડીએ, સત્સંગમાં પણ દોડીએ છીએ, કથાવાર્તામાં આવીએ છીએ, ભજન ભક્તિ કરીએ છીએ, ધૂન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, પણ તેમ છતાં ખામી ક્યાં રહી છે? ભગવાનને જાણવામાં ક્યાં ખામી રહી છે? ક્યારે તમે વિચાર કર્યો ભગવાનને ઓળખવા જોઈએ? કેવી રીતે હું ભગવાનને કેટલા ઓળખું છું, કેવી રીતે જાણું છું, કેવા જાણું છું? વચનામૃત, સ્વામીની વાતો, ગુરુજીની કથાવાર્તા, આપણા અનુભવ, એના આધારે ક્યારેક વિચાર કરવો જોઈએ. આપણા જીવનમાં પાછી નજર કરીને આપણે જોવું જોઈએ કે મેં મહારાજને કેવા જાણ્યા છે. સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે ભરી સભામાં પૂછ્યું, ખબર છે ને? ભરી સભામાં સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યું કે સાધુરામ, અમારો કેવો તમને નિશ્ચય છે? કયો? સચ્ચિદાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ,
ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ મારો નિશ્ચય તૂટે નહીં. અને પછી સ્વામીએ વાત કરી કે કદાચ મહારાજ મારા હાથ પગ ભાંગી નાખે, હાથ પગ પથ્થર મારીને ભાંગી નાખે, હાથ પગ ભાંગીને મને સંતો ભક્તોનો એઠવાડ પડ્યો હોય, ઉકરડો હોય, ત્યાં નાખી દે, ઉકરડામાં મને નાખી દે, તો પણ હું ઢસડાતો 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 આ સંતો ભક્તો હોયને એનો એઠવાડ પડ્યો હોય ને ત્યાં આવું, આવી પરિસ્થિતિ કરીને મને નાખી દે ને તો હું આ સત્સંગને છોડું નહીં અને પાછો સત્સંગમાં આવું. તમે વિચારો કેવો ખપ, કેવી ગરજ અને કેવી ઓળખાણ. જગતમાં આવા ગરજુ જીવ હોય છે, તમે જોયું છે, ગમે એટલી લાતો ખાય તો પણ પાછો આવે. જગતના જાજા દ્રષ્ટાંત આપણે આપવા નથી, ગુણાત્યાનંદ સ્વામીનું એક દ્રષ્ટાંત છે એટલે ઉપદેશામૃત ગ્રંથનું કહીએ. ઉપદેશામૃતમાં સ્વામીએ વાત કરી કે એક ગરાસણી બાય હતી, એમાં ઉતરતી જ્ઞાતિનો ગામનો એક માણસ બંધાણો. ગરાસિયાઓને ખબર પડી, ગરાસિયાઓએ એવો માર્યો, એવો માર્યો, એવો માર્યો, એવો માર્યો. બાવળની હૂળ હોય ને, કાંટાળી હૂળ, એનાથી માર્યો. રૂવાડે રૂવાડે કાંટા વાગ્યા. આવો મારી ખાડામાં નાખી, ઉપર બાવળના કાંટા નાખી અને પાછો ધરબ્યા, શું થાય, શું દશા થાય એની? આવો માર મારી, મરણીઓ કરી, અને લોકો જતા રહ્યા, બધાને મરી જ જશે. એના સગાવાલા આવ્યા, એને જેમ તેમ કરીને કાઢ્યો, વાણંદને બોલાવી કાપા મૂકી, એક એક કાંટો કાઢવો પડે શરીરમાં. 6 મહિના તો એના શરીરમાંથી લોહી અને પરું નીકળે, આવી હાલત હતી. એમાંથી માણ માણ સાજો થયો. અને ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું કે આ વિષયની વાસના કેટલી ભૂંડી છે, તોય પાછો પેલી બાઈ પાસે પહોંચ્યો. બોલો, જગતમાં જીવ આવી રીતે મસ્તાનો બન્યો છે, દુઃખ છે, નાશવંત છે, અસાર છે, છતાં ત્યાં જોડાયો છે. ખરેખર ક્યાં જોડાણ કરવાનું છે? બોલો તો ખરા, મહારાજમાં, મહારાજના સાધુમાં. કેવું જોડાણ કરવાનું છે? સચ્ચિદાનંદ સ્વામીએ કીધું, કાઢી મૂક્યો હોય, હાથ પગ ભાંગી નાખ્યા હોય, ઉકરડામાં નાખી દીધો હોય, ક્યાં? હવે બોલો, આવી દશા કરી હોય, અત્યારે તો આપણે વાત સાંભળીએ છીએ, અત્યારે તો આવું થાય ખરું કે? વચ્ચે આપણે ઉપર વચનામૃત વાંચતા હતા, સારંગપુરનું 10મું અને 11મું, એમાં ચર્ચા નીકળી કે આ 10મું સારું, 5 ખાસડા ખાવાના પણ કલ્યાણ તો થાય, પેલું 11મું બહુ અઘરું છે. એટલે મેં કીધું આ તો કોઈ માર્યા નથી, બાકી જો નિત્ય મારવાનું શરૂ કરે ને, નિત્ય 5 ખાસડા મારતા હોય, કલ્યાણનો માર્ગ સરળ નથી આપણે સમજીએ એમ, મહારાજને ઓળખવા એટલા સુગમ નથી આપણે સમજીએ એમ. મહારાજને ઓળખ્યા નથી એ કાચબ છે, એ ખામી છે, એ ખામી ક્યારેય ભાંગતી નથી. વચનામૃત ગઢપુર મધ્યનું 9મું, મહારાજ એમ કહે છે, કદાચ પંચ વર્તમાન સંબંધી ખામી હશે ને તો એ ટળશે, પણ જો સ્વરૂપ નિષ્ઠામાં ખામી હશે ને એ કોઈ કાળે નહીં ટળે. અને મહારાજ બોલ્યા, કદાચ પંચવી વર્તમાનમાં ખામી હશે, પણ જો સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હશે ને તો સ્વરૂપ નિષ્ઠાના જોરે એની એક ખામી પંચવર્તમાનની ટળશે, અને એને પણ અમે અક્ષરધામને વિશે બેસાડીશું. લો, ધર્મનિયમમાં ખામી રાખવાની નથી, હા, પણ જીવ છે, કદાચ ભૂલ પડી ગઈ. શ્રીજી મહારાજે ક્યાંય છૂટ આપી જ નથી, પણ જીવનો સ્વભાવ છે ભૂલ કરવી. કદાચ ભૂલ થઈ ગઈ અથવા ભૂલ કરી નાખી તો મહારાજ કે એમાંથી છૂટકો થશે, પણ ભગવાનને એકવાર જાણવામાં જો ખામી રહી ગઈ ને તો એનો ક્યારેય છૂટકો થવાનો નથી. ત્યાં જીવ અટકે છે, ભગવાનને જેવા છેવા જાણવામાં અટકે છે, ભગવાનના એકાંતિક સત્પુરુષ એને જેવા છેવા જાણવામાં અટકે છે. ગુણાત્યાનંદ સ્વામી પ્રગટ હતા, ગુણાત્યાનંદ સ્વામી વાતો કરતા હતા, ગુણાત્યાનંદ સ્વામી કે દૂર દેશાવરથી લોકો વાતો સાંભળવા આવે છે, અને માહી જે છે એ ઉપર મંડળીઓ જમાવે છે. અરે, સ્વામીની વાતો સાંભળી સાંભળીને
અંદરના સંતોમાં એટલો રાગદ્વેષ પ્રેરાયો કે આપણે જાણીએ છીએ ગુણાત્યાનંદ સ્વામીને મારી નાખવા માટે પથ્થર નાખ્યો બોલો ઉપરથી. ન ઓળખી શક્યા. મહારાજના ધામમાં ગયા પછી ગોપાળાનંદ સ્વામીને કેટલી મોટી ઉપાધિ આવી. સ્વામીની જોડીમાં સળગતા અંગારા નાખ્યા, સ્વામીના કપડાં ઉતારી લેવા સુધીના કાવતરાઓ થયા. કોણે કર્યા? નહોતા ઓળખી શક્યા એણે. એવા જે મોટા પુરુષો છે એને ઓળખવામાં ખામી હતી. એટલે આ મહારાજની વાત, શ્રીજી મહારાજને સર્વોપરી જાણવાની વાત એટલા માટેની વાત છે કે આપણે મહારાજને ઓળખતા નથી અને ગમે એટલું કરીશું ને ઓળખાણ વિનાની ભક્તિ છે ને એ આપણી ભક્તિ જાજી હશે ને તો પણ એનું ફળ બહુ થોડું છે. હમણાં ભક્તિનિધિ ગ્રંથમાં ખૂબ સરસ પ્રસંગ આવ્યો હતો. ભક્તિ એટલે શું? પ્રગટની ભક્તિ. ગુરુજીએ ઘણી વાર કથામાં વાત કરી છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, અક્ષરધામમાં જે મૂર્તિ છે એ જ આ છે, આ છે એ જ અક્ષરધામમાં છે. આપણને આ વાતની હા પડી જાય ને અંતરથી, હા, તો આપણે અક્ષરધામમાં બેસી ગયા એવું સુખ આવે. જે સ્થિતિવાળા સંતોને ભક્તો બધાનો આટલો અનુભવ છે, આ વાતની હા પાડવાની છે. આપણે ત્યાં અટકીએ છીએ. આ મળ્યા અત્યારે સામે બેઠા છે ને આ પીયુડા મહારાજ, તમારા ઘરમાં જે છે ને તમે બાલુડા મહારાજ રાખો છો ને, સેવા કરો છો ને, મહારાજને જમાડો છો ને, પણ હા પાડવાની છે. શું કરવાનું છે? ત્યાં એકવાર નક્કી કરવાનું છે એ જ મહારાજ છે. આમ ચેક લખે કાગળિયું જ છે ને, 5000 ચેક લખ્યો હોય નીચે સિગ્નેચર બરાબર હોય તમે એને પડવા દો, આગો પાછો થવા દો. તમારા મનમાં જરાય પણ સંશય થાય ખરો? રંચ માત્ર સંશય થાય ખરો એના વિશે? જગતની નાશવંત તુચ્છ વસ્તુ છે, ક્રેડિટ કાર્ડ છે, પ્લાસ્ટિક છે, એમાંથી કંઈ રૂપિયા દેખાતાય નથી, તોય સંશય થાય છે. કેવી ઓળખાણ? વચનામૃતમાં મહારાજ એમ કહે, હુંડીનો લખનારો હુંડી લખે એને ડાયો માણસ છે ને એ જાણી જાય કે આ હુંડી નહીં, આમાં તો હજારો રૂપિયા છે, એને ઓળખી શકે. એમ શાસ્ત્ર છે ને એમાં જે વાત લખી છે ને એને ડાયા માણસ ઓળખી શકે. આ વાત ગુણાત્યાનંદ સ્વામી લખીને ગયા છે, આ વાત ગોપાળાનંદ સ્વામી લખીને ગયા છે, જે મહારાજની સાથે રહ્યા છે, અનુભવ્યા છે, એ કહીને ગયા છે. અરે ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી જેવા, અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર થઈને પૂજાય એવા. વચનામૃતમાં મહારાજ બોલ્યા, મુક્તાનંદ સ્વામીને ભગવાનને લઈએ તો એ પણ પોતે ભગવાન થઈને પૂજાય એવા છે. આવા સદગુરુ સંતો એ પુરુષોત્તમ નારાયણના દાસના દાસ થઈને બેસી જાય, એનાથી મોટું બીજું મહારાજનું કયું સર્વોપરી પણ? કયું સર્વોપરી પણ? આ હુંડી લખી છે, આ સ્વામીની વાતો નથી. શું છે? ચેક છે. અક્ષરધામમાં એન્ટ્રી લેવા માટેની આ સ્વામી આપેલી તક છે. જો આપણે સમજી જઈએ, પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ જેવા જાણવાના છે. ગુણાત્યાનંદ સ્વામીનું કહેવાનું એ જ છે કે ઘોડાનો પગ ભાંગ્યો છે. એ કેવી રીતે પગ ભાંગ્યો છે? તો જાત જાતના જુદા જુદા શાસ્ત્રો વાંચી સાંભળી એ જે શબ્દો કાનમાં પડ્યા છે ને એ શબ્દો કાનમાંથી નીકળતા નથી, હૈયામાંથી નીકળતા નથી. ક્યારે નીકળશે? સ્વામી કે પેલા ઘોડાને જેમ પગ ભાંગ્યો, 200 બખતરિયા લાવી ભડાકા કર્યા, એમ આવી વાતો રોજ કરીશું, આવી વાતો રોજ સાંભળીશું. વચનામૃત મધ્યનું 9મું, મહારાજ કે આ વાતનું બીજ અવશ્યપણે લાવજો, આ વાતનું બીજ અવશ્યપણે લાવજો. બોલો. ગોપાળાનંદ સ્વામીને મહારાજે દર્શન આપીને કહ્યું કે સ્વામી, અમે તમને આને આ દેહમાં 1000 વર્ષ રાખીશું, અક્ષરધામમાંથી અમે તમને શા માટે લાવ્યા છીએ? અમારી મૂર્તિ ઓળખાવાને માટે. શ્રીજી મહારાજે પોતે કહ્યું, આ વારનો જે અવતાર રે, આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારમ વાર રે, નથે આવ્યા ને આવસો
સહું જન જાણ જો મન માથી રે, સહું જન જાણ જો મન માથી રે. આ વારનો જે અવતાર રે, મહારાજે પોતે પણ કહ્યું છે અમે પેલા આવ્યા નથી અને હવે ક્યારેય આવવાના નથી. આવી વાતો રોજ થાય, આવી વાતો રોજ સાંભળીએ. ગુરુજીએ 5 મિનિટનું પ્રવચન કર્યું હોય કે 5 દિવસની પારણ કરી હોય, પણ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું એમાં દેખાય દેખાઈને દેખાય. આપણે જોઈએ છીએ આ મોટા મોટા સદગુરુ સંતો જે સંપ્રદાયના થયા, એ બધા સંતોએ એક જ કામ કર્યું છે, મહારાજનું સર્વોપરીપણું ઓળખાયું છે. એટલે સ્વામીએ આ વાત કરી. આવી વાતો નિરંતર થાય ને તો મહારાજ આ જેના પગ ભાંગ્યા છે ને એ તૂટે. રઘુવીરજી મહારાજને એમ છે કે મહારાજની સાથે રહ્યા છે, ચરિત્રો જોયા છે, ઐશ્વર્ય જોયું છે, છતાં એ મહારાજને સર્વોપરી કહી નથી શકતા, લખી નથી શકતા. એનું કારણ શું? એનું કારણ એ જ છે, બીજા શબ્દો જે કાનમાં પડ્યા છે ને એની અસર હજી ગઈ નથી, નીકળી નથી. ક્યારે નીકળે? આવી વાતો રોજ થાય ને તો નીકળે. ત્યારે રઘુવીરજી મહારાજ રાજી થઈ ગયા, ખૂબ રાજી થયા છે, અને ગાદી ઉપર ચંપાના 3 ફૂલ મૂક્યા. ચંપાના 3 ફૂલ લાઈનમાં મૂક્યા અને આંગળીનો ઈશારો કરીને બતાવ્યું કે ઘણા આ ફૂલ સુધી પહોંચે છે, ઘણા આ ફૂલ સુધી પહોંચે છે, પણ આ ફૂલ સુધી તો કોઈ પણ પૂગતા નથી. એટલે કે કોઈક શ્રીજી મહારાજને ઈશ્વર જેવા માને છે, કોઈ શ્રીજી મહારાજને અવતાર જેવા માને છે, પણ અવતારના અવતારી એવા શ્રીજી મહારાજને કોઈ સમજી નથી શકતું. ગુણાત્યાનંદ સ્વામીની આવી કેપ ભરેલી વાતો સાંભળી એટલો બધો એમને આનંદ થયો કે સ્વામી આવા મહારાજ સર્વોપરી છે, તેમ છતાં જીવ ત્યાં સુધી પહોંચી નથી શકતો. અને ગુણાત્યાનંદ સ્વામી પણ રાજી થયા. સ્વામીએ પુષ્પ ઉપાડ્યું અને પુષ્પ લઈ અને બાજુમાં અચિંત્યાનંદજી હતા એમને આપ્યું. રઘુવીરજી મહારાજ સમજી ગયા સ્વામી શું ઈશારાથી કંઈ સમજાવી દીધું. ઈશારાથી સ્વામી એ સમજાવ્યું, અચિંત્યાનંદજી શ્રીજી મહારાજને સર્વોપરી લખવામાં કહેવામાં લોકો ખચકાય છે, સાધુઓ ખચકાય છે, મોટા વિદ્વાનો ખચકાય છે, તમે બધો ખચકાટ મૂકી મહારાજ જેવા સર્વોપરી છે એવા તમે વર્ણવો, એવા તમે લખો. અને એમણે પછી લખવાની શરૂઆત કરી. હરિલીલા કલ્પતરુ નામનો ગ્રંથ લખાયો, જેના પાને પાને મહારાજનું સર્વોપરીપણું લખાયું છે અને ગવાયું છે. એટલે ગુણાત્યાનંદ સ્વામીની આ વાત આજની આપણી યુવા સભામાં આપણે સમજ્યા. આપણે પણ હૃદયમાં પાક્કું કરીએ, મહારાજ જેવા છે એવા જાણવા છે. કોઈ પણ વાતમાં આનંદ ઓળખાણનો જ હોય છે, આનંદ ઓળખાણની ઓળખાણમાં જ હોય છે. મંદિરમાં કોઈ આવે નવા હરિભક્ત, એ સંતોને ઓળખતા ન હોય ને એને આનંદ ન આવે, તમે જોજો. પણ જેને ઓળખાણ હોય ને એને આનંદ જુદો જ આવે. જેને અતિ ઓળખાણ હોય ને એને આનંદ પાછો કેવો આવે? અતિ આવે. સાચું સુખ ઓળખાણમાં છે. ઓળખ્યા તેના અહોભાગ્ય નામનું પુસ્તક છે. શ્રીજી મહારાજને ઓળખવાના જે સંતો ભક્તો, એનો જે કેફ, એની જે મસ્તી, એની જે ખુમારી, પુરુષોત્તમ નારાયણની જે ખુમારી છે, અદ્ભુત છે. મહારાજને જેણે જેણે સર્વોપરી જાણ્યા છે ને, કેવા કેવા દાખલાઓ છે આપણા સત્સંગના, કેવા કેવા હરિભક્તો થયા. ગુંદાસરા ગામના મૂળજી ભગતની વાત હું ઘણી વાર કરું છું. આપણા શ્રીજી સ્વામી દર્શન ખૂબ કર્યા છે, ગુરુજીએ દર્શન કર્યા છે, બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પણ ઘણા દર્શન કર્યા છે, સ્વામીએ પણ મને વાત કરી છે. એમના જીવન વિશેનું પુસ્તક પ્રકાશિત થયું છે. અડધા શરીરનો પેરેલાઇસ થઈ ગયેલો, અડધું શરીર હાકું નકામું, પણ મહારાજનો એવો કેફ હતો, એવો કેફ હતો. એ વાતો કરે ને એની એક એક વાતે શ્રીજી મહારાજ કરતા હરતા, શ્રીજી મહારાજ સર્વોપરી. મહારાજે કેટલી દયા કરી. કોઈ એમ કે ભગત તમને આટલું બધું મહારાજે પેરેલિસિસ કર્યો, તમને આ દુઃખ છે, પીડા છે, મહારાજને પ્રાર્થના કેમ નથી કરતા? મૂળજી ભગત કહે, અરે આને દુઃખ નહીં, આ તો મહારાજે સુખ કરી દીધું. અડધું શરીર સાચવવું મટ્યું, હવે અડધા શરીરની ચિંતા ગઈ, એને એમાં કૃપા દેખાય. મહારાજને જેણે ઓળખી લીધા છે, બરાબર,
એને હવે મહારાજ સાથે ધોખો ક્યારેય ન થાય. થાય લોયાનું વચનામૃત 17મું મહારાજ કહે, મોટો અંગ્રેજ બાદશાહ બેઠો હોય અને ત્યાં આપણે જઈને બેસવા ખુરચી ન મળે તો અંગ્રેજ સરકાર સાથે આપણને ધોખો ન થાય, ઉલટાનો આપણને આનંદ થાય કે હું તો ત્યાં જઈ આવ્યો. હવે બોલો, સામે જોયું ન હોય. વચનામૃતમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, ખબર તમે સાંભળ્યો છે બરાબર. તો શ્રીજી મહારાજ અને સંતોને એકવાર જાણી લીધા હોય ને, એકવાર મહારાજનું સર્વોપરીપણું બરાબર પાક્કું કરી લીધું હોય ને, પછી ગમે તેવી પરિસ્થિતિ થાય, સુખ આવે કે દુઃખ આવે, માન થાય કે અપમાન થાય, સાનુકૂળતા હોય કે પ્રતિકૂળતા હોય, શરીરમાં સુખ હોય કે શરીરમાં દુઃખ હોય, બધી જ દુનિયાની પ્રતિકૂળતા આવ કહેવાય છે, બધી આવે. હરિચરિત્રામૃત સાગરમાં બોચાસણના કાશીદાસ પટેલનું આખ્યાન થોડા દિવસ પહેલા પૂરું થયું. આધારાનંદ સ્વામી એમ લખ્યું કે બોચાસણ ગામના કાશીદાસ હરિભક્ત થયા ત્યારે જગતમાં જેટલા દુઃખ કહેવાય છે ને બધા દુઃખ એમના ઉપર આવી પડ્યા. હરિભક્ત થયા, કંઠી પહેરી ઘરે આવ્યા. હજી ઘરે આવે થોડા જ દિવસમાં એમનો દીકરો ધામમાં જાય. ગામમાં હાહાકાર મચી ગયો, કંઠી પહેરી એટલે. હજી થોડા દિવસ થાય, સારો બળદ હતો, ખેતરમાં કામ લાગે એવો, બળદ મરી ગયો, ખેતરનું કામ અટકી પડ્યું. એ જમાનામાં બળદ એટલે બહુ એની કિંમત મોટી હતી, અત્યારે આપણને બહુ સમજાય નહીં આ બળદમાં, છોકરામાં સમજાય થોડું ઘણું, કેમ કે આપણે ખેતી કરી નથી, તમે કોઈ જોયું નથી એટલે. પણ એ સમયમાં બળદની બોલબાલા હતી, બળદ ગયો. થોડી વાર થાય, ભેંસ જતી રહી, ભેંસ મરી જાય, સર્પ કરડે. આખા ગામમાં એક જ વાત થાય, કંઠી પહેરી છે ને એટલે તને ફિટકાર લાગ્યો છે, આ નવું પાખંડ તે સ્વીકાર્યું છે ને એટલે એક પછી એકનો વારો આવે છે ને તારો વારો આવવાનો. તો પણ રંચ માત્રની નિષ્ઠા ડગે નહીં, રંચ માત્ર વિચારો. આને કહેવાય પુરુષોત્તમ નારાયણને, બોલો તો ખરા, ઓળખ્યા કહેવાય. સાનુકૂળતામાં પરીક્ષા નથી, સુખમાં પરીક્ષા નથી, પરીક્ષા ક્યાં છે બોલો તો ખરા? પરચા બતાવવામાં પરીક્ષા નથી, મનુષ્ય ભાવ દેખાડે એમાં પરીક્ષા છે. સુખ મળે એમાં પરીક્ષા નથી, દુઃખ મળે ને એમાં પરીક્ષા છે. સત્સંગની કઈ પરીક્ષાઓ બધી? આ બધી સત્સંગની પરીક્ષા છે. આપણું ધાર્યું ન થયું, આપણને માન ન મળ્યું બરાબર, આપણી પ્રાર્થના ફળીભૂત ન થઈ, આપણા શરીરમાં કંઈ મોટો રોગ આવી પડ્યો, ઘરમાં મોટી આપત્તિ આવી પડી, પણ આજે પણ એવા સારા હરિભક્તો છે જેના ઉદાહરણ આપણે લઈ શકીએ, જેના ઉદાહરણ શાસ્ત્રોમાં લખ્યા છે. ગુરુજી કહે છે ને, ભક્ત ચિંતામણીમાં પરચા વિભાગ લખ્યા છે એ નિષ્કુળાનંદ સ્વામી હોત તો આજે પણ અનેક ભક્તોના પરચા લખી શકે એવા, લખી શકે એવા ભક્તો આજે આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા છે. તાળીઓથી વધાવી એવા ભક્તો, પણ આપણે પણ એવા થવાનું છે, આપણે પણ એવા થવાનું છે. આ ગુણાતાનંદ સ્વામીની વાત એટલા માટે છે કે પુરુષોત્તમ કહેવા ત્યાં જીવ અટકે છે, એટલે ભગવાનને સર્વોપરી જાણવા ત્યાં જીવ અટકે છે, ભગવાન જેવા છે એવા સમજવામાં જીવ અટકે છે. આપણે આજે નક્કી કરીએ, આપણને મહારાજ મળ્યા, મહારાજને ઓળખાવે એવા ગુરુદેવ મળ્યા, એવા સંતો મળ્યા, ત્યારે આપણે પણ થોડી મહેનત કરીએ. મેં હમણાં જ કહ્યું, બે હાથે તાળી પડે છે, એક હાથે નહીં. શિવલાલભાઈને ગુણાત્યાનંદ સ્વામી કીધું કે કોઈ ખરો થઈને, ખબરદાર થઈને પલાઠી વાળીને બેસીએ અને અમને મન સોંપે ને તો સ્વામી કે કારણ શરીરના ભૂકે ભૂકા બોલાવી દઈએ. કારણ શરીરના ભૂકે ભૂકા બોલાવી દઈએ, બોલો. અને મોટા સદગુરુ સંતોએ કર્યું પણ એવું, શિવલાલભાઈએ સોંપ્યું. તો શિવલાલભાઈની આપણે વાત જાણીએ છીએ ને, તો આપણે પણ કહેવાનું શું? ગુણાત્યાનંદ સ્વામી કે જીવ ત્યાં અટકે છે, બીજું બધું આપણે કરી શકીએ, પણ શ્રીજી મહારાજ સર્વોપરી છે, એમાં કોઈ ફેર નથી. આ પુરુષોત્તમ નારાયણ એ છે, અનંત કોટી બ્રહ્માંડ એમાં કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ આ એક મહારાજ છે.
સુપેડી ગામનો ડાયો એક નાનો દીકરો ભગવાનને ઓળખી લે, એની કાચી બુદ્ધિમાં ભગવાનની કેવી પાક્કી નિષ્ઠા થઈ તમે જુઓ, એનો બાપ હરિભગત નહીં. છોકરાને કૂવામાં ઊંધો લટકાવ્યો, છોકરાને કેટલી કેટલી ઉપાધિઓ કરી તેમ છતાં છોકરો એકનો બે ન થયો, બરાબર. છોકરાને ગાડા સાથે ઊંચો કર્યો, ખબર છે, ઉલાળ્યો કર્યો, છોકરો મરી ગયો, પણ એના મુખમાંથી ભગવાન સ્વામિનારાયણનું નામ બંધ ન થયું, એની કેટલી નિષ્ઠા હશે, કેટલી નિષ્ઠા હશે. જીવવું કે મરવું, ભગવાનનો ભક્ત હરિજન સાચા રે જે ઉરમાં હિંમત રાખે, વિપતે વર્ચી રે કેદી દિન વચન નવ ભાખે. ગઈકાલે જ પૂજ્ય ગુરુજીની કથા આપણે મૂકી હતી, પેટ કટારી રે, સાંભળી હતી કથા, કેવી કથા. આપણે આ કથા સાંભળીએ, આ બ્રહ્માનંદ સ્વામીના શબ્દો સાંભળીએ, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભળીએ, ગુણાત્યાનંદ સ્વામીના શબ્દો સાંભળીએ, આ કોઈ પણ સંતોના શબ્દ સાંભળીએ, આપણા હૃદયમાં એમ થાય કે આ વાત આપણે પાક્કી નહીં કરીએ ત્યાં સુધી મહારાજની મૂર્તિનું જોઈએ એવું સુખ નહીં મળે. બીજા બધા સાધન છે, પણ આવી સ્વરૂપ નિષ્ઠા રાખી, આવી ઉપાસના રાખી, આવો નિશ્ચય રાખી, આવી રીતે મહારાજને ઓળખી જો આ સાધન કરીશું તો એનું સુખ આવશે, બાકી સુખ આવવાનું નથી. માટે આપણી યુવા સભાની આજની આ વાત, પ્રકરણ બીજું, વાત નંબર 19, મહારાજના ચરણોમાં, પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને પણ મહારાજનું સર્વોપરીપણું ક્ષણે ક્ષણે આઠે પહોર અખંડ અંતરમાં આવું ને આવું સ્ફુર્યા કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી સભાને પૂરી કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની.